9 ઓગસ્ટ એટલે ભારત છોડોના સૂત્રને સાર્થક કરતો મહત્વનો દિવસ છે ત્યારે ઉપલેટા કિસાન મોરચા દ્વારા કોર્પોરેટ કંપનીઓને ભારત છોડોના નારા સાથે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિત અંગે માંગ કરવામાં આવી છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ છું અને સંયુક્ત કિસાન મોરચાના જોઈન્ટ કન્વીનર તરીકે કામ કરું છું આજે 9 ઓગસ્ટના ઐતિહાસિક ભારત છોડો દિવસ નિમિત્તે જે દેશ આઝાદ થયા પછી આ સરકારે જે કોર્પોરેટ કંપનીઓ માટે ખેતી ક્ષેત્ર જંગલની જમીન અને ખનિજ સંપત્તિ અને નદી નાળાઓ કોર્પોરેટ કંપનીઓને હવાલે કરવાની જે નીતિ અખત્યાર કરી છે તેનાથી આ દેશની 52% જનતાને નુકસાન પહોંચી રહ્યું છે અને આ જે નીતિઓ છે જો બદલવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેતી ક્ષેત્રને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે અમારું સંયુક્ત કિસાન મોરચાના ચાલેલા આંદોલનમાં સરકારશ્રીએ અમને આપેલા વચનો આજે પણ પાળ્યા નથી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે MSPનો જે કાયદો સરકારે બનાવી અને ખેડૂતોને જે આ મદદરૂપ થવાની વાત હતી એ સરકાર કરતી નથી તેમજ આંદોલન દરમિયાન થયેલા તમામ પોલીસ કેસોને પાછા ખેંચવાની વાત હતી એ આજે પણ ભાજપ શાસિત રાજ્યોમાં ખેંચાણા નથી એટલે અમે આજે આ આવેદનપત્ર આપીને 10 જેટલી માંગણીઓ અમે મૂકી છે અને સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે જો સરકાર અમારી આ માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરે અને નીતિઓ બદલશે નહીં તો આગામી સમયમાં ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ તળે રાજ્યો દરેક રાજ્યોની અંદર મોટા પાયે ખેડૂત આંદોલનો થશે સંમેલનો થશે રેલીઓ થશે અને મોટા કાર્યક્રમો થશે